कारुण्यपूर्णमखिलाश्रितजीवजातपत्रयोगसमनत्रभिदप्रतापम् आनन्दमूर्तिममलं सुखकारिशीलं नारायणं गुरुवरं प्रणमाम्यहं त्वाम्। सत्संगी जीवन धर्मशास्त्र मोक्ष ग्रंथ એમની પારાયણના વક્તા વિદ્વાન સદગુરુ મહંત શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી ત્રણત્રીજ મંદિરના મહંત પદે બિરાજીને તમામ સત્સંગની સેવા કરતા ત્રણત્રીજના મહંત સ્વામી માધવ પ્રસાદ સ્વામી, ત્યાર પછી અમારા સંત સમાજના વડીલ સેવાભાવી સત્સંગ નિષ્ઠ સંત જગત પ્રકાશ સ્વામી, સંહિતા પાઠમાં બેઠેલા મુખ્ય પદારૂઢ શાસ્ત્રી સ્વામી ભક્તિવલ્લભ સ્વામી, સંહિતા પાઠમાં બિરાજતા અન્ય સંતો અને સભાપતિ હિંમતનગરના મહંત સ્વામી શાસ્ત્રી હરિજીવનદાસજી અને ગવૈયા સ્વામીના શિષ્યો બળદેવ સ્વામી, હરિજન સ્વામી, સમગ્ર સંતો, આ ઉત્સવના મહામહોત્સવના યજમાન અક્ષર નિવાસી ભાઉભાઈ મણિભાઈ શાહનો પરિવાર, વિવિધ સેવાઓના યજમાન ભાગ્યદાતા ભાગ્યશાળી હરિભક્તો, ગામના અને બહારગામથી આવેલા નાના મોટા સૌ સત્સંગી બંધુઓ, વક્તાના મુખે કથા સાંભળવામાં બહુ આનંદ આવતો હતો. આપણે વક્તા શાસ્ત્ર સર્વોપરી છે, પણ વક્તા જો સર્વોપરી હોય ને તો એ શાસ્ત્રનો સ્વાદ જુદો આવે. વાજિંત્ર ગમે એટલું મોંઘું હોય, પણ વગાડનાર જો ટ્રેનિંગ વગરનો હોય તો એમાંથી સંગીત પેદા ન થાય, ઘોંઘાટ પેદા થાય. એમ શાસ્ત્ર છે, એ શાસ્ત્રને ન્યાય આપનાર આવા વક્તા હોય ને તો જીવનનું સંગીત, સત્સંગનું સંગીત આમાંથી પ્રગટ થાય છે. આપણા અવભાગ્ય છે કે આપણને આવા વક્તા મળ્યા. એ બધી રીતે જેમ હીરાના એક એક પહેલ ચળકતા હોય ને, સારામાં સારા કથાકાર છે, ઉપરાંત સારા સંગીતકાર છે, તદુપરાંત સારા લેખક પણ છે, ઉપરાંત સત્સંગની સેવા બજાવે મહંતાઈના પદે રહીને માણસા મંદિરના મહંત છે, જમિયતપુરામાં હનુમાનજીની સેવા નિભાવે છે. અને હું તો ઘણી જગ્યાએ કહું છું કે અત્યારના સમયમાં મહંત થવું એ મોટામાં મોટું તપ છે. સામાન્ય સંતો તપ કરે એના કરતાં મહંત થવું એ મોટામાં મોટું તપ છે. ચારે બાજુથી સેવા સજાવી થાકીને આવ્યા હોય અને જ્યાં 11:30 થયા અને ઠાકોરજીના રાજભોગ વળ્યા હોય, થાળી પીરસાઈ હોય, મહંત સ્વામી જમવા પધારો, ત્યાં એક ગાડી આવે, જય સ્વામિનારાયણ, અને મહંત સ્વામી હસ્તે મોઢે કહી દે, લ્યો બે જાઓ, હાથ ધોઈને બે જાઓ, પોતાની પીરસેલી થાળી એ સત્સંગીઓને જમાડી દે. આ મહંતાઈ કરવી બહુ કઠણ છે. આવા વિદ્વાન, વ્યવહાર કુશળ સંતના મુખે આ સત્સંગી જીવનની આપણે કથા સાંભળીએ છીએ. એવા જ સેવાભાવે આપણા મહંત સ્વામી અહીંના માધવદાસ સ્વામી, વર્ષોથી જાણીએ છીએ માધવદાસ સ્વામીને, પણ આજે નવો ઇલકાબ આજે જાણ્યો, માલપુઆવાળા એ તો આજે ખબર પડી હો. આપણે મૂળ વાત ઉપર આવીએ. આ પ્રાંતિજમાં 100 વર્ષનો ઉત્સવ થયો ત્યારે હરિભક્તોની સત્સંગ સમાજની વચ્ચે બેસીને ભગવાનના ગુણ ગાવાનો લાભ મળ્યો હતો. આજે 125 વર્ષે પણ એ જ આ સત્સંગ સમાજની વચ્ચે આવી સૌના દર્શનનો લાભ મળ્યો, કેટલા સૌભાગ્ય છે. પ્રાંતિજના સત્સંગ માટે તો છે ને કહેવા પણ નથી,
પ્રાંતિજનો સત્સંગ સ્વામિનારાયણ ભગવાન છતાંથી એ કેવો સત્સંગ? સત્સંગી ભૂષણના ચોથા અંશના ચોથા પાંચમા છઠ્ઠા અને સાતમા ચાર અધ્યાયમાં પ્રાંતિજની કથાઓ છે અને એમાં 15 જેટલા બહેનોના નામ છે. 15 બહેનો પ્રાંતિજના આગેવાન મહારાજની પધરામણી કરીને પ્રાર્થના સ્તુતિ કરી છે સત્સંગી ભૂષણમાં છે. તો ઘણાને શંકા થાય કે તો પ્રાંતિજમાં બહેનોનો જ સત્સંગ સારો, ભાઈઓમાં કંઈ ગમ નહીં હોય, પણ એવું નથી. એક દાખલો ભાઈઓનો પણ સાંભળી લો. મૂળીમાં કોઈ નંદ સંત બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય હતા. એમણે શ્રી હરિલીલા વાર્તા વિવેક નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એક પ્રાંતિજની ઘટના લખી છે. પ્રાંતિજમાં એક હરિભક્ત હતા, બેચરભાઈ ખુશાલભાઈ મોઢ, બહુ સારા સત્સંગી, ટેકેલા સત્સંગી, નિષ્ઠાવાળા હરિભગત. એક દિવસે આ સત્સંગીને વિજાપુર જવા, કંઈ વ્યવહારના કામે જવાનું થયું વિજાપુર. રસ્તામાં જંગલો બહુ આવે, ચાલ્યા જતા હતા. ત્યાં ચાર જમદૂત એમના કામે જતા હશે, જેમાં ભાતીજના હરિભક્ત મેં દૂરથી જોયા ને જમદૂતે, એટલે એક જમદૂત બોલ્યો, તારે ગરમી બહુ લાગે છે. ગરમી શાને લાગે છે? ત્યારે બીજો જમદૂત બોલ્યો, બળતરાય થાય છે હવે તો. ત્યાં ત્રીજો બોલ્યો, પેલો કંઠીવાળો આવે છે ને એના કારણે જ આવું થાય છે. એટલે એક જમદૂત આગળ આવ્યો માણસનું રૂપ લઈને. એટલે આ એ મોઢ કંઠી કાઢી નાખ, આ તારી કંઠી ફેંકી દે. આ તો પ્રાંતિજના સત્સંગીઓ ડોખના પાણી પીધેલા. મારી કંઠીને તારે શું લેવા દેવા, ભેડતો થા. ત્યાં બીજા જમદૂતે અસલ રૂપ દેખાડ્યું, કંઠી કાઢે છે કે નહીં. અરે જા જા, તારા જેવા તો કેટલાય જોઈ નાખ્યા. જમદૂતને એમ થયું, અને આપણે નજીકમાં જઈ શકતા નથી તો હાથ તો અડાડી શકાય નહીં, એના કરતાં ભાગો ને. એટલે અમારા હરિભગત પ્રાંતિજવાળા બેચરભાઈ બોલવા માંડ્યા એકલા એકલા, કંઠી મેં પહેરી છે, બીજાને શાની પીડા થાય છે? ખરેખર કંઠી પહેરનારને નડતી નથી, જોનારા બળી મરે છે. પહેરનારને તો કંઠી ફાયદામાં છે. સ્વામિનારાયણ ભગવાનનું નામ દેતા દેતા બેચરભાઈ આગળ વધ્યા. ત્યાં એક સ્ત્રી બેઠેલી, યુવાન અવસ્થા, સારા કપડાં, મોટું પોટલું એમની પાસે હતું. અહીં આવો, અહીં આવો. બેચરભાઈને એમ ધારણા થઈ, કોઈ ભાઈ બિચારી ભૂલી પડી છે, કાં શું છે? જુઓ આ રૂપિયાનું પોટલું છે, આ દાગીના એમાં ભર્યા છે, અને તમે મને બહુ ગમી ગયા છો. આ રૂપિયાએ તમારા, દાગીનાએ તમારા, હું એ તમારી, પણ આ કંઠી કાઢી નાખો, મને કંઠી નથી ગમતી. બેચરભાઈ કહે છે, થૂ થૂ, હેડતી થાય છે, અરે આવી બલા ક્યાંથી હાલી નીકળી છે? ચાલે ગયા. આગળ નીકળ્યા તો એક રથ જોયો, એમાં સંતો બેઠેલાઓ, માથે સરસ પાઘડીઓ બાંધેલી, હાથમાં માળા ગૌમુખીઓ, અને રૂમઝુમ કરતો રથ ચાલ્યો જાય. બેચરભાઈને કહે છે, બેચરભાઈ જય સ્વામિનારાયણ, આવો. વાત તો અમારા સંતો છે. બેચરભાઈને હાથ ઝાલીને રથમાં બેસાડ્યા. બેચરભાઈને પાણી આપ્યું, જો પાણી પીઓ, એવું મીઠું પાણી. અને સંતોની જોડે કોઈ દાડો ખાલી ન હોય, પ્રસાદ આપ્યો,
એવા મજાનો મીઠો સ્વાદિષ્ટ પ્રસાદ, જો જમો જમો. પણ સ્વામી તમે અહીં જંગલમાં ક્યાંથી? વિચરભાઈ, અમને શ્રીજી મહારાજે મોકલ્યા છે કે જાઓ બેચરભાઈને વિજાપુર જવું છે, જંગલ છે, બે પરીક્ષામાં પાસ થઈ ગયા છે, હવે તમે મદદમાં જાઓ. જે બે પરીક્ષામાં પાસ થાય એની મદદે સંતો આવે છે. તમારી હિંમત જોઈને મહારાજે અમને મોકલ્યા છે. તમે જમદૂતોને જે જવાબ આપ્યો ને, તિરસ્કાર ભર્યો, તમે માયા બેઠી હતી, એ જે સ્ત્રીનું રૂપ લઈને બેઠી હતી, માયા હતી, તમારી કસોટી કરવા બેઠી હતી, એને તમે જવાબ આપી દીધો. શું તમારી હિંમત? જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેને મદદ કરે મુરારી. સંતોની સાથે વાતો કરતા કરતા આગળ વધ્યા. વિજાપુરની ભાગોળ આવી. એટલે સંતો કહે છે, તમારે વિજાપુર જવું છે ને, આ દેખાય એ જ વિજાપુર, હો ઉતરો, નીચે ઉતરો. આ બેચર ભગત નીચે ઉતર્યા અને સંતોને જય સ્વામિનારાયણ કહેવા જાય ત્યાં સંતોય નહોતા, રથ પણ નહોતો. સ્વામિનારાયણ ભગવાનને દિવ્ય સ્વરૂપે આ રીતે સંતોને મોકલ્યા હતા. આ પ્રાંતિજના હરિભક્તોનો દાખલો, કેવો સત્સંગ! આ ગોપાળાનંદ સ્વામી કહે છે ને, એવો સત્સંગ આ પ્રાંતિજનો. ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટાંત આપે છે કે પ્રજાપતિને ત્યાં માટીમાંથી એક પાત્ર બનાવે, એનું નામ કહેવાય ગળો. માટીમાંથી પાત્ર બનાવે એનું નામ ગળો. ખાલી નામ જ ગળો છે, એ કામ ના લાગે. પ્રજાપતિએ માટીમાંથી ગળો બનાવ્યો, એમાં પાણી ભરો તો શું થાય? ફસકી જાય તરત જ. પછી એ ગળો તડકે સુકાય, તાપ સહન કરે, પછી પ્રજાપતિના ટપલા સહન કરે. પ્રજાપતિ ગળાને ટપલા મારે છે. કોઈ પ્રજાપતિ ગળા બનાવતા હોય ત્યાં જોવા ઊભા રહેજો. એમાં એક રહસ્ય છે, ટપલા મારે ત્યારે ઉપરથી ટપલા મારે અને અંદર એનો હાથ હોય કોમળ. સાધુ પુરુષો જ્યારે મુમુક્ષુ અને ટપલા મારે ને, ત્યારે ઉપરથી વડે પણ અંદરથી એમ હોય કે અમારા સત્સંગી છે, અમારા ઈષ્ટદેવના આ ભક્ત છે, આ અમારા પરિવારના છે. એ અંદરથી કોમળ હાથ અને ઉપરથી ટપલા. એ ટપલા સહન કરે, તડકો સહન કરે અને પછી છેલ્લી પરીક્ષા કઈ નિભાળો, એમાં અગ્નિનો તાપ સહન કરે. આટલું સહન કર્યા પછી ઘડામાં પાત્રતા આવે અને એમાં શું ભરાય? સોના ચાંદી નહીં, એમાં શું ભરાય છે ગળામાં? પાણી ભરાય છે. પણ વિચારવા જેવી કથા છે, ગળામાં પાણી ભરો ને, બહાર લૂ ફૂંકાતી હોય, ગરમ હવા હોય, ગોમ ધકતો ઉનાળો ચાલતો હોય, પણ ગળાનું પાણી કેવું હોય? ઠંડુ. બહારનો તાપ જેના હૈયામાં અસર ન કરે એવો ઘડો. ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે કોઈ સત્સંગીને ઘેર જન્મ લીધો ત્યારથી એ ગળો કહેવાય. પણ પછી જ્યારે વ્રત તપ ભજન ભક્તિ આ પ્રજાપતિ સંતો બને અને એમના ટપલા સહન કરે, સંતો વટે ને, એ સારો. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે લલો છપ્પો રાખે તો મુક્તાનંદ સ્વામી જેવા હોય ને તો એના ભેગા ન રહેવું, પણ જે વઢે એના ભેગા રહેવું. ગજબની વાત છે. એ વઢવું પ્રેમનું વઢવું છે, એ વઢવું નિસ્વાર્થ ભાવનું વઢવું છે, એ વઢવું સત્સંગમાં આગળ લઈ જવા માટે છે, એ ઘડો બનાવવા માટે છે, પાત્રતા લાવવા માટે છે ઘડામાં. સ્વામી કહે છે કે સત્સંગીને ઘેર જન્મ થયો ત્યારથી એ સત્સંગી તો કહેવાય, જેમ પેલો ઘડો કહેવાય. પણ એ યોગ્ય ક્યારે કહેવાય, સાચો સત્સંગી ક્યારે કહેવાય? કે જેમ ગળામાં પાણી ટકે એમ આ સત્સંગીના હૈયામાં સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ દેખાય ત્યારે એ સત્સંગી સાચો. સજ્જનો,
તમે તો બહુ ભાગ્યશાળી છો, નિષ્ઠાવાળા હરિભક્ત છો. કેવી નિષ્ઠા! આપણે તો એક જ નિષ્ઠા આપણા નરનારાયણ દેવ, નરનારાયણ દેવના અધિપતિ અને એમના આશ્રિત આ સંતો અને એમની સાથે જોડાયેલા આ સત્સંગીઓ, બસ આપણું આ એક કુટુંબ. નિષ્ઠાનો દાખલો હમણાં જ અમે 10-12 દિવસ પહેલાં કચ્છમાં જવાનું થયું. મોરબી પાસે પેટ્રોલ પંપ ઉપર બહુ ભીડ હતી, નાના વાહનો ઉભેલા, સ્કૂટર જોયા, બાઇક જોયા, રિક્ષા હતી, ચકડા હતા, મેટાડોર હતી, પ્રાઇવેટ ગાડીઓ હતી, બસો લક્ઝરી 2-3 ઉભેલી, ટ્રકો ઊભી હતી. એટલે અમારી સાથે ગાડીમાં એક હરિભક્ત હતા, એને કહ્યું, જોયા જેવું આ નજર કરો, આ પેટ્રોલ પંપ ઉપર નાના મોટા બધા વાહનો ઊભા છે પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે, ટ્રકો અને લક્ઝરીઓ, નાના વાહનો ઢગલા બંધ છે, આમાં એસટી કેમ નથી? એકે શું એસટી હવાથી ચાલે છે? આમાં એસટી કેમ નથી ઊભી? કંઈ કારણ? એટલે હરિભગત બહુ સમજુ હતા. એ કહે છે, સ્વામી એસટી છે ને એના પોતાના ડેપો ઉપરથી ટાંકી ફૂલ કરી અને નીકળે. આ રસ્તામાં કોઈ પેટ્રોલ પંપ ઉપર એ પેટ્રોલ ન પુરાવે. સજ્જનો યાદ રાખ્યો, ખ્યાલ આવ્યો, આપણો ડેપો નરનારાયણ દેવ, ત્યાંથી આપણી ટાંકી ફૂલ થઈ જાય ને પછી બીજા ગમે એવા પેટ્રોલ પંપ આવે, એ બીજા ભલે ઉભા રહે, આપણું વાહનની ટાંકી ભરેલી જ હોય, એ ખાલી થાય તો પાછા આપણો જ ડેપો, ત્યાંથી જ આપણે ડીઝલ પુરાવાય. આનું નામ કહેવાય નિષ્ઠા. સ્વામિનારાયણ ભગવાન સિવાય, નરનારાયણ દેવ સિવાય જેને નિષ્ઠા ન હોય. અમે એકવાર મદ્રાસ ગયા હતા તો એ હરિભક્ત ત્યાં રેલવેના ડબ્બા બને છે, મદ્રાસ ફેક્ટરી છે ડબ્બા બનાવવાની, ત્યાં લઈ ગયા. એન્જિનિયર સત્સંગી હતો. અમે ઊભા હતા અને એક ડબ્બો તૈયાર થઈ અને પાટા ઉપર મુકાયો. એટલે એ હરિભક્ત અમને કહ્યું કે જુઓ સ્વામીજી, આ ડબ્બાનો જન્મ થયો, ફેક્ટરીમાંથી તૈયાર થઈને આ પાટા ઉપર આ ડબ્બો આવ્યો. હવે આ ડબ્બો જીવશે ત્યાં સુધી આ પાટા ઉપર જ રહેશે, કોઈ દાડો પાટો નહીં છોડે. આ ડબ્બો જ્યારે નકામો થશે ત્યારે પાટો છોડશે, બાકી ત્યાં સુધી પાટો નહીં છોડે. જન્મ્યો ત્યારથી રેલવેનો ડબ્બો પાટા ઉપર ને પાટા ઉપર. એ અમદાવાદ જશે, એ દિલ્હી જશે, એ મદ્રાસ જશે, કાશ્મીર જશે, બધે રામેશ્વર જશે, પણ પાટા ઉપર ને પાટા ઉપર. એના બે પાટા હોય છે. રેલવેનો ડબ્બો ક્યારેય પણ પાટો છોડે નહીં. એક ગરડો થઈ જાય, નકામો થાય ત્યારે પાટાથી નીચે મૂકવામાં આવે, અથવા કોઈ એક્સિડન્ટના કારણે પાટો છોડે, બાકી એ સિવાય પાટો છોડે નહીં. સ્વામિનારાયણ ભગવાનનો ચુસ્ત સત્સંગી, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત, જેણે સ્વામિનારાયણ ભગવાનની ગળામાં કંઠી બાંધી, જેને સ્વામિનારાયણની કંઠી એની લખ ચોરાથી ગઈ વંઠી, જો ભજન કરે સાચા મનથી સત્સંગ કરો. જો સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધારણ કરનાર આ હરિભક્તો બધા બેઠા છે, એ બે પાટા ઉપર જ છે, એક આજ્ઞા અને બીજી ઉપાસના. આ આજ્ઞા અને ઉપાસનાનો બે પાટા, એ બે પાટા ઉપર આપણું જીવન ચાલે. ભલે ગામડામાં હોઈએ કે શહેરમાં હોઈએ, દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ, નાના હોઈએ કે મોટા હોઈએ, સુખી હોઈએ કે મધ્યમ વર્ગના હોઈએ, કરોડાધિપતિ હોઈએ કે લાખોપતિ હોઈએ, ખેડૂત હોઈએ કે ઉદ્યોગપતિ હોઈએ, પણ બે પાટા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એટલે શિક્ષાપત્રી અને ઉપાસના એટલે રત્નામૃત, સત્સંગી ભૂષણ, સત્સંગી જીવન વગેરે. એ આજ્ઞા અને ઉપાસના આ બે પાટા ચૂકે તો સમજી લેવું કે એ ડબ્બાનું એક્સિડન્ટ થયું. પછી એમાં બેસનારા મરે એનું લખી જ નહીં. માટે સજ્જનો, આપ તો સુજ્ઞ છો, દયા છો, એટલે આપની વચ્ચે આવી અને અમારા શાસ્ત્રી મહારાજ વક્તા મહોદયના મુખે કથા સાંભળી, મહંત સ્વામીને દર્શન કર્યા, આ સંત સમાજના દર્શન કર્યા, આ સત્સંગ સમાજના દર્શન થયા, ખૂબ આનંદ આનંદ થયો. અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી પ્રાંતિજનો સત્સંગ જેમ બેચર ભાઈનો, જેમ નવલબાનો હતો, એવો ને એવો સત્સંગ અહીંના સૌ ભાઈઓમાં અને બહેનોમાં ચડતો ને ચડતો રહે એવી આજના 125 વર્ષના પ્રસંગે ઈષ્ટદેવ પરમ કૃપાળુ, પરમ દયાળુ સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના સાથે ઘણા ઘણા ભાવથી, પ્રેમથી વંદન સહ જય.